વિદ્યાર્થી મિત્રો આપણે યુનિટ નંબર 5 ગ્રામરમાં ફોર્મ્સ ઓફ ટુ બી એટલે બરાબર હોવ એમાં આપણે આગળના લેક્ચરમાં વર્તમાન કાળના ટુ બી ના રૂપો હી સેમ અને આ જોયા હતા. આજે આપણે ભૂતકાળના ટુ બી ના રૂપો વોઝ અને હે જોઈશું જે તમારા ગ્રામર બુકમાં પેજ નંબર 27 કે 27 પર છે. અહીંયા આપણે જો વોઝ અને હે આપણને ખ્યાલ છે કે એમ ઇઝ અને આર ટુ બી ના વર્તમાન કાળના રૂપો છે બરાબર. વિદ્યાર્થી વિદ્યાર્થી બે પુસ્તક આપેલું છે વર્તમાન કાળના રૂપો અને ભૂતકાળના. તો વિદ્યાર્થી વર્તમાન કાળના રૂપોમાં જો તમે જોયું હશે કે જ્યારે વર્તમાન કાળના રૂપો આપણે બહુ વચન છે ભૂતકાળ વર્તમાન કાળમાં આ
વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 28 સ્ટેટ પેજ નંબર 28 એમાં જો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક કોષ્ટક આપેલું છે બરાબર અહીંયા કોષ્ટક હું અહીંયા લખું છું હું ક્રિકેટર હતો
કહેવા માંડે હતા અને યુ શું છે બહુવચન છે વર્તમાનમાં આ કોમન ઇન્સેન્ટ મિસલ તો ભૂતકાળ વેરા પછી આગળ છે હી વોઝ ઇન ધ બસ હી એટલે કે બસમાં હતો બરાબર એટલે હી ની સાથે મિસલ શું આવે વોઝ એટલે કે બસમાં હતો અને ભૂતકાળ વોઝ ભૂતકાળ સાથે ભૂતકાળ આગળ સી વોઝ ઇન ધ કિચન તેની રસોડામાં હતી બરાબર અને સી ની સાથે મિસલ શું આવે વોઝ આવે આગળ ધેટ ઇઝ માય પેટ ડોગ ધેટ ઇઝ માય પેટ ડોગ એટલે કે મારું પાલતું કૂતરું છે જો વિદ્યાર્થી મિત્રો પહેલું વાક્ય છે વર્તમાન કાળ છે ધેટ ઇઝ માય પેટ ડોગ એટલે મારું પાલતું કૂતરું છે ઇટ વોઝ ઇન ક્લીન ક્લીન એ વિદ્યાર્થી મિત્રો તે તેના ઘરમાં છે બરાબર કૂતરાના ઘરમાં છે આગળ છે ધે વેર ઇન ધ થિયેટર ધે ધે ની સાથે મિસ શું આવે બહુવચન છે ધે એટલે વેર ધે વેર ઇન ધ થિયેટર કેવો નાટક રૂપમાં હતા હી વોઝ નોટ વેલ he was not well there sir sir naam ko se mere swasthya naam se ke swasthya naam hatu she was my friend teni ki mari mitra hati i was a teacher ane hu shikshak hatu barabar ta niche vidyarthi mitra je kar samjhi jo bhutkal ma thati jo bhutkal ni vat thati hoy ane vakya ma karta karine ek vishesh naam no upyog thato hoy to was hatu barabar vidyarthi mitra le ko va tape aage shikya ne ko apne naam lakhi રામ શામ તમને નામ હતી અને નામ હોય એની સાથે એક વિશેષ નામ હોય તો શું થાય વોઝ હોય પરંતુ જો વાક્યનો કર્તા તરીકે બે થી વધુ નામ હોય તો આનો ઉપયોગ આપણે વેર કરવો બરાબર વિદ્યાર્થી મિત્રો મેં વર્તમાન મેં તમને આગળ વર્તમાન કાળ ટુ બીના રૂપમાં શીખવ્યું કે જો વર્તમાન કાળ ટુ બીના રૂપ હોય એમાં એક જ નામ હોય તો ઈઝ આવે જ્યારે એક થી વધારે નામ હોય તો શું આવે વોઝ આવે જેવી રીતે ભૂતકાળમાં જો એક જ નામ હોય તો વોઝ આવે અને એક થી વધારે નામ હોય તો વેર આવે આગળ જો વાક્યમાં કર્તા તરીકે એકવચન સામાન્ય નામનો ઉપયોગ થયો હોય તો વોઝ આવે એકવચન સામાન્ય નામ એકવચન એટલે કોઈ સામાન્ય કોઈ પણ નામ અને જો વાક્યમાં કર્તા તરીકે બહુવચન સામાન્ય નામનો ઉપયોગ થયો તો વેર આવે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પેજ નંબર 29 એ 29 પર તેના જે આપણે જે કીધું છે એના ઉદાહરણ સમજીશું અહીંયા વિદ્યાર્થી મિત્રો જો શું આપણે સાવજીભાઈ વોઝ સિક્યુરિટી ગાર્ડ અહીંયા વિદ્યાર્થી મિત્રો જો સાવજીભાઈ છે એક નામ છે એક વિશેષ નામ છે બરાબર સાવજીભાઈની સાથે શું લાગી વોઝ કે આપણે તો જો એક વચન નામ હોય એક વિશેષ નામ અને એક વચન તેની સાથે મિસલ શું લાગી વોઝ થાય તો એ શું લખી છે સાવજીભાઈ વોઝ અ સિક્યુરિટી ગાર્ડ કે સાવજીભાઈ સિક્યુરિટી ગાર્ડ હતા સેકન્ડ છે અનામિકા બે વોઝ અ બેંક ઓફિસર હવે જો વિદ્યાર્થી મિત્રો અનામિકા પણ એક વિશેષ નામ છે અને એક વચન છે અને એક વચન સાથે મિસલ શું આવે વોઝ આવે તો શું આવે અનામિકા બે વોઝ અ બેંક ઓફિસર એટલે અનામિકા બે બેંક ઓફિસમાં ઓફિસર હતા આગળ છે જો રામ એન્ડ શ્યામ બે ફ્રેન્ડ્સ અહીંયા વિદ્યાર્થી મિત્રો જો આપણે બીજો નિયમ શું કહે છે એક કરતા વધુ નામ હોય તો તેની સાથે બહુવચન નું રૂપ વેર વપરાશે તો એ છે રામ એન્ડ શ્યામ વેર આપ્યું છે ફ્રેન્ડ્સ કે રામ અને શ્યામ મિત્રો હતા આગળ છે રાજ રામ અને રાધા વેર ક્લાસમેટ્સ બરાબર એમાં પણ જો વિદ્યાર્થી મિત્રો વેર આપ્યું છે આપણા નિયમ પ્રમાણે એક થી વધારે નામ હોય તો શું આવે બહુવચન નું રૂપ વેર આવે તો શું છે રામ એન્ડ શ્યામ રામ રામ રાજ એન્ડ રાધા વેર ક્લાસમેટ્સ
પેલું આપણે એમ પ્લસ નોન એ એને શું મળશે વિદ્યાર્થી મિત્રો એમ નોન એટલે નથી સેકન્ડ આપણે ઇઝ પ્લસ નોન એટલે શું વપરાશે વિદ્યાર્થી મિત્રો ઇઝ નોન એનું પણ વિદ્યાર્થી મિત્રો શું થશે નથી ત્રીજું વિદ્યાર્થી મિત્રો છે આર પ્લસ નોન એનું વિદ્યાર્થી મિત્રો શું થશે આર નોન એનું પણ વિદ્યાર્થી મિત્રો શું થશે નથી આગળ છે વોઝ પ્લસ નોન એનું શું થશે વિદ્યાર્થી વોઝ નોન એનું પણ નથી બરાબર આગળ છે વેર પ્લસ નોન વેર પ્લસ નોન એટલે એનું શું થશે વિદ્યાર્થી મિત્રો વેર નોન એટલે નથી આ વિદ્યાર્થી મિત્રો આપણું છે એમ નોટ ઇઝ નોટ આર નોટ વોઝ નોટ વિદ્યાર્થી મિત્રો આજે આપણે શોર્ટમાં પણ લખી શકાય છે શોર્ટમાં જો એમ નોટ શું એમ નોટ લખ્યા મત ના લખાય ઇઝ નોટ નું શું લખાશે ઇઝન આવી રીતે ઇઝન લખાય એપોસ્ટ્રોફ એસ થાય આને એપોસ્ટ્રોફ કહે શું કે આજે આપણે એમ નોટ ની વચ્ચે જે આ કર્યું છે એ શું કે એપોસ્ટ્રોફ શું કે એપોસ્ટ્રોફ ઇઝન જો બરાબર ઇઝન એને શું વંચાય ઇઝન એવી રીતે આપણે આગળ શું થશે આગળ એવી રીતે વોશ પણ આપેલું છે શું લખાશે જે મિત્રો વોશન એવી રીતે વિદ્યાર્થી મિત્રો વેર પણ આપેલું છે શું લખાશે વેરણ આજના લેક્ચરમાં પૂરો થાય છે આગળના લેક્ચરમાં આપણે તેની એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાય